નમસ્કાર મિત્રો હું અજય કુકડિયા જાન્યુઆરી મહિનાના કરંટ અફેરના પ્રશ્નોના ભાગ ત્રણની અંદર આપની સમક્ષ આવી ગયો છું મિત્રો આ ભાગ ત્રણ છે અને આ ભાગ ત્રણ પૂર્ણ થયા બાદ આપણે જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર કમ્પ્લીટ થઈ જશે પછી આપણે જવાના છીએ ફેબ્રુઆરી મહિના ઉપર તો ચાલો મિત્રો શરૂ કરીએ કોઈપણ પ્રકારનો સમય બગાડ્યા વગર કે કયા દેશે યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સના હ્યુમન રાઇટ કમિશનની અધ્યક્ષતા મેળવી છે તો એ અધ્યક્ષતા મેળવનાર દેશ છે ફિઝી દેશ છે બે હજાર એકવીસની અંદર યુએનના હ્યુમન રાઇટ કમિશનની અધ્યક્ષતા લીધી છે એટલે એના અધ્યક્ષ પદ ઉપર ફીજી રહ્યું છે યાદ રાખવાનું છે પછી ગ્રીન ઉર્જા જાગૃતતા ફેલાવવા ક્યુ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તો સક્ષમ નામનું અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું હતું આપણે ગ્રીન ઉર્જાને વધુને વધુ મહત્ત્વતા આપતા જઈએ છીએ તો એટ્સ ઇમ્પોર્ટન્ટ પર્યાવરણના ભાગ રૂપે પણ પૂછી શકે કારણ કે પર્યાવરણના રક્ષણ માટેનો જે ક મુદ્દો કહી શકાય એટલે એમાં પણ પૂછાઈ શકે એક્સ ડેઝર્ટ નાઇટ કવાયત બે હજાર એકવીસ જોકે આ એક કવાયત છે બરાબર જે ફિક્સ દેશો સાથે જ થાય છે એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ ખાસ આપણે વાત કરીએ છીએ બે હજાર એકવીસની તો એક્સ ડેઝર્ટ નાઇટ કવાયત છે એ ભારત અને ફ્રાન્સ સાથે થાય છે બરાબર કવાયત એટલે કે સૈન્ય અભ્યાસ જેને આપણે કહીએ બરાબર બે હજાર એકવીસમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે આવું આયોજન થયું છે પછી કોને વિશ્વની નંબર વન સહકારી કંપની જાહેર કરવામાં આવી છે તો મિત્રો ઇફકો છે આ ઇફકો નામની કંપની છે એને વિશ્વની નંબર વન સહકારી કંપની તરીકે જાહેર કરવામાં આવી છે સમગ્ર વિશ્વમાં સહકારી તરીકે કાર્યરત હોય એવી સારામાં સારી શ્રેષ્ઠ ગુણવત્તા અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ ધરાવતી હોય તો એ આપણી ઇફકો છે ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ક્યાં સ્થપાવવાનો છે આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે અને વેરી વેરી important છે I think GPSC માં હતો પણ કદાચ પણ એમાં લાઈન સ્વરૂપે હતો એમાં તો વાક્યો પૂછાય બરોબર તો સાણંદ ખાતે હવે સાણંદ કેમાં આવેલું એ મારે તમને ન કહેવું પડે કારણ કે તમે બધા વાંચો છો તૈયારી કરો છો છતાં કહી દઉં કે અમદાવાદની અંદર આવેલું છે તો સાણંદ ખાતે સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક છે એ સ્થપાવવા જઈ રહ્યો છે ક્યાં એરપોર્ટ પર ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ શરૂ કરાયો છે ફ્લોટિંગ એની તરતો તો ક્યુ એરપોર્ટ એવું છે કે જ્યાં તરતો સોલાર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે તો એ છે કો ન કોચી અને કોચી ન બેમાં તફાવત છે ખાસ યાદ રાખજો તો કોચિન એરપોર્ટ છે ત્યાં આવો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ શરૂ કરાયો છે કવિશ્વર દલપતરામ સ્મૃતિ એવોર્ડ બે હજાર વીસ કોને આપવામાં આવ્યો છે તો આ એવોર્ડ આપવામાં આવ્યો છે રાજેશ વ્યાસને રાજેશ વ્યાસ છે એનું ઉપનામ છે મસ્કીન બરાબર તો એ પણ યાદ રાખવાનું છે મસ્કીન બે હજાર વીસનો દલપતરામ સ્મૃતિ એવોર્ડ બે હજાર વીસ પછી બે હજાર એકવીસની પદ્મ પુરસ્કાર વિજેતા એકમાત્ર ટ્રાન્સજેન્ડર કોણ છે તો પદ્મ પુરસ્કાર વિજેતા બની છે અને એકમાત્ર ટ્રાન્સજેન્ડર છે તો એનું નામ છે મંજુમા ઝોગાતી બરોબર આવા અઘરા અઘરા નામ હોય આ યાદ રાખવા માટે થોડાક ટપ પડે પણ આપણે પ્રયત્ન કરીએ તો જરાય આપણા માટે અઘરું નથી પદ્મભૂષણ બે હજાર એકવીસ છે એકમાત્ર ગુજરાતી છે કે જેને આપવામાં હોય અને એ છે આપણા મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ તો એનાથી આપણે બધા વાકેફ હોવા જોઈએ ટેકનોલોજી નીતિ છે ગુજરાતમાં એ શરૂ કરનાર આ કેશુભાઈ પટેલ હતા ગોકુળિયુ ગ્રામ યોજના બરોબર છે ગુજરાતમાં લાવવાવાળા આ વ્યક્તિ હતા ગાંધીનગરનું રાયશન એ સૌ પ્રથમ ગોકુળિયું ગામ ગુજરાતની અંદર બન્યું હતું તો એવા પ્રશ્નો પણ જનરલ નોલેજના ભાગ સ્વરૂપે પણ પૂછા જતા હોય છે સુભાષચંદ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ બે હજાર એકવીસ તો કે ભાઈ બે હજાર વીસથી આ સુભાષચંદ્ર બોઝના નામ ઉપરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે તો આ વખતે બે હજાર એકવીસનો એવોર્ડ છે એ રાજેન્દ્ર ભંડારીને આપવામાં આવેલો છે તો ઇટ્સ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર એક્ઝામિનેશન નેક્સ્ટ જોઈએ તો કયા રાજ્યના ચૂંટણી પંચને બે હજાર એકવીસના શ્રેષ્ઠ ચૂંટણી પંચ માટેનો એવોર્ડ આપવામાં આવ્યો છે કદાચ એમનામ જો આપણે વાંચેલું ન હોય અને જો આપણે પરીક્ષા દેવા ગયા હોય અને આ પ્રશ્ન પૂછાઈ જાય તો મિત્રો જે જવાબ આવે એ કદાચ આપણે ન લખીએ એવું બની શકે કદાચ આપણે ન લખીએ એવું બની શકે તો મિત્રો અહીં જવાબ આવશે ગુજરાત તો ગુજરાતના ચૂંટણી પંચને છે બે હજાર એકવીસ માટેના શ્રેષ્ઠ ચૂંટણી પંચનો એવોર્ડ આપવામાં આવેલો છે ખબર નહીં કઈ રીતે રેકોર્ડ બનાવેલો હશે પણ આપ્યો છે આપણે ખાલી એટલું યાદ રાખવાનું હાવડા કલકા મેલ ટ્રેનને હવે શું નામ આપવામાં આવ્યું છે તો મિત્રો નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ગયો હતો એટલે મોજ આવી ગઈ મોદી સાહેબને મોદી સાહેબે કહી દીધું કે હાવડા કલકા મેલ ટ્રેન છે એ હવે નેતાજી એક્સપ્રેસ તરીકે ઓળખાશે તો આ ટ્રેનનું નામ યાદ રાખવાનું છે નેતાજી એક્સપ્રેસ બરાબર ઓપ્શન છે ત્યારે સુભાષબાબુ એક્સપ્રેસ નેતાજી સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ એવા બધા નામ મૂકશે આપણે યાદ રાખવાનું છે નેતાજી એક્સપ્રેસ ક્રેકેન્ડ મેરે સમુદ્ર કયા ગ્રહ પર સ્થિત છે એની સાથે કંઈક કનેક્શન કરવામાં આવ્યું છે અને ત્યાંથી વેવસના પાછા જવાબો આવ્યા છે નાસાને મળેલા હતા તો ત્યારે આ ચર્ચામાં આવ્યો હતો તો ક્રેકેન્ડ મેરે સમુદ્ર છે એ ગ્રહ પર આવેલો છે તો એ પણ પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ છે રેટલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કઈ નદી પર બનશે પૂછાઈ ગયો તો એ જીપીએસસીલમ ચિનાબ રાવી બિયા સતલજ અને શાસ્વતી આ સપ્ત સિંધુઓમાં સમાવિષ્ટ છે આ ચિનાબ અને એના ઉપર રેટલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પછી ઓપરેશન સરદ હવા બીએસએફ દ્વારા કયા રાજ્યમાં કરવામાં આવ્યું આ પણ જીપીએસસીમાં પૂછાઈ ગયો તો આ વખતે તો એ શરૂ કરવામાં આવ્યું છે રાજસ્થાનની બોર્ડર ઉપર રાજસ્થાનની બોર્ડર પર આ ઓપરેશન સરદ હવા શરૂ કરવામાં આવ્યું છે એમાં બેઠો પ્રશ્ન પૂછાણો તો કદાચ હવે આપણે ક્લાસ થ્રીમાં એવું પૂછાય કે રાજસ્થાનમાં ઓપરેશન સરદ હવા કોના દ્વારા કરવામાં આવ્યું તો યાદ રાખવાનું છે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બી એસ એફ દ્વારા કરવામાં આવ્યું છે તો આવી રીતે ચેન્જ કરી કરીને પ્રશ્ન પૂછે તો જરાય આપણે ટેન્શનમાં પડવાનું નથી બે હજાર એકવીસમાં કેટલા પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે ખરેખર કોકને ગણતા આવડતું હોય ને તો ખોટું પડી જાય કારણ કે ઓપ્શન કેવો હોય એકોતેર બોતેર તોતેર ચીમોતેર આપણે ગોટાળે ચડી જાય કે એકોતેર લખો તોતેર લખો બોતેર લખો ચીમોતેર તો કદાચ આપણે કાઢી નાખીએ તો મિત્રો અહીં જવાબ આવશે બોતેર જેને સૂઝવું જ હશે સારી રીતે હશે જે ડેલી વાંચતા હશે કમ્પ્લીટ તૈયાર કરતા હશે એને કંઈ વાંધો નહીં એને ગણવાની જરૂર નહીં પડે બરોબર તો બે હજાર એકવીસમાં જે પ્રજાસત્તાક દિન ઉજવાનો એ કેટલામાં છે તો કે બોતેરમો છે પચાસમાં પેલો ઉજવો હોય અને પછી એકાવનમાં બીજો ઉજવો હોય એટલે મતલબ જે આંકડો આવે એ પાછળ બગડો આવે કારણ કે અત્યારે એકવીસ ચાલે છે તો એકાવન થી સીધે સીધા જાવ એટલે સિત્તેર વર્ષથી અને પચાસ ને એકાવનમાં ઉજવેલા બે વર્ષ એટલે વર્ષ થઈ જાય આવી રીતે ગણ નાખવાનો બરાબર સોમનાથ મંદિરના ટ્રસ્ટી કોણ બન્યા છે તો કે ભાઈ આપણા કેશુભાઈ પટેલ છે એ આની પેલા ટ્રસ્ટી હતા પણ આપણે ઉપર જ જોયું કે ભાઈ કેશુભાઈ પટેલને આપણે પદ્મભૂષણ આપી દીધું એમને મરણોત્તર આપ્યું એટલે કે કેશુભાઈ પટેલનું અવસાન થઈ ગયું છે તો હવે ટ્રસ્ટીની જગ્યા ખાલી પડી અને આ ટ્રસ્ટીની જગ્યામાં મોરારજીભાઈ દેસાઈ પછી મોરારજીભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ પછી પેલા જવાહરલાલ નહેરુ બન્યા પછી મોરારજીભાઈ દેસાઈ બીના અને પછી બનનારા આ વડાપ્રધાન આપણા મોદીજી એટલે કે નરેન્દ્ર દામદાસ મોદી એ હવે સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે આવી ગયા છે તો એમને યાદ રાખવાના છે ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ ક્યાં બન્યું આ જીપીએસ ઉપાડી લીધું તું તો મિત્રો કેરળમાં બન્યું છે મજૂર ચળવળ માટેનું મ્યુઝિયમ છે બરાબર મજૂર ચળવળ માટેની સંસ્થા નથી એવી તો ગાંધીજીએ બહુ સ્થાપી પણ આ છે એ મ્યુઝિયમની વાત કરવામાં આવી છે જે કેરળ ખાતે સ્થાપવામાં આવ્યું છે ડ્રેગન ફ્રૂટને ગુજરાતમાં ક્યુ નામ આપવામાં આવ્યું વચ્ચે આપણી રૂપાણી સરકાર સંવેદનશીલ સરકાર છે મોજમાં આવી ગઈ હતી બરાબર આ કોરોના વાયરસ વખતે બહુ ચીનના વિરોધ થયા અને ત્યારે ડ્રેગન ફ્રૂટનું નામ કાઢી નાખ્યું ને ગુજરાતની અંદર એને કમલમ નામ આપવામાં આવ્યું તો એ પણ પરીક્ષા પૂછે ક મ લ મ કકો શીખતા હોય એવું લાગે અને છેલ્લો પ્રશ્ન આજનો કે કાનોમાં તહેવાર એટલે કાનો માતર આપણે કેમ લાગે તો કાનોમાં તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે તો કે કાનોમાં તહેવાર છે મિત્રો એ તેલંગાણાની અંદર ઉજવવામાં આવે છે આ વખતે પણ ઉજવાનું તો દર વર્ષે ઉજવવામાં આવે છે પણ આપને જ ખબર નથી હોતી બરાબર તો મિત્રો અહીં આપણા જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર છે એ પૂર્ણ થાય છે ત્રણ પાર્ટ થયા છે અને આ ત્રણ પાર્ટ આપને લગભગ લગભગ સાઠ જેટલા પ્રશ્નો છે આપણે કવર કર્યા છે બરાબર થોડાક હાર્ડ પ્રશ્નો પણ મેં લઈ લીધા છે જનરલી ચાલીસ પચાસ પ્રશ્નો થાય પણ હાર્ડ પ્રશ્નો થોડાક લઈ લીધા કદાચ પેપર થોડુંક ટફ બનાવવા માટે કોઈ અઘરા પ્રશ્નો લે તો આપણામાંથી પૂછાય જાય તો આપણે માર્ક જાય નહીં મેક્સિમમ આપણો એવો પ્રયત્ન રહેશે કે સારા સારા પ્રશ્નોને આપણે ખેંચી અને કવર કરી લઈએ બાકી આમ જનરલી બધું કરવા જાય તો તો ભાઈ કરંટ અફેર દરિયો છે બરાબર તમે ગોતો તો ખૂટે જ નહીં પણ એવી રીતે નથી કરવાનું શું કહેવાય હાર્ડવર્ક નથી કરવાનું મજૂરી નથી કરવાની મજૂરી કરવું હોય તો માર્કેટ યાર્ડમાં જવાનું નોકરી કરવી હોય તો સ્માર્ટ વર્ક કરવાનું છે બરાબર તો આપણે સ્માર્ટ વર્કના આધારે હું તમને પૂરું પાડું છું તમે તૈયારી કરો તમે જે કન્ટેન્ટ વાંચતા હોય તો તમે વાંચતો જ છે બરાબર કોઈ કોઈ વ્યક્તિ એમ કહે કે તમે આટલું કરી લ્યો આની બાર ક્યાંય નહીં જાય એવું કોઈ દી નહીં કરવાનું જો તમારે સરકારી નોકરી જોતી હોય તો તમે તમારી રીતે તૈયારી તમારી ચાલુ જ રાખવાની અને બીજો વ્યક્તિ જે કહેતો હોય એ પણ કરવાનું એને આપણે સ્માર્ટ વર્ક કહીએ છીએ બરાબર મિત્રો તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત